મિત્રો, ધોરણ 10ની ભવ્ય સફળતા પછી આપ સૌએ ધોરણ 11ની અંદર જે પ્રવેશ છે તે મેળવ્યો હશે. પરંતુ માસ પ્રમોશનના લીધે જે ત્વચાસ કોઈ પણ વિષયની અંદર તમારાથી રહી છે તે પૂરી કરવા માટે સરકાર દ્વારા જે ડાયગ્નોસિસ ટેસ્ટનું આયોજન થયું છે તેનું જે પેપર છે તેના માટેના જે સોલ્યુશન છે તેની વિશે આપણે વાત કરીએ તો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી રહેશે. તો ક્વેશ્ચન નંબર 1ની અંદર જે પહેલો પ્રશ્ન છે કે હુ ઇઝ અઝાઝ, આવો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો પહેલા પ્રશ્નનો જે જવાબ છે તેના તરફ આપણે આગળ વધીએ. તો અઝાઝ કંપનીનો ઇલેક્ટ્રિશિયન હતો. તો આપણે સવાલ પ્રમાણે જવાનું હોય છે તો અઝાઝ ઇઝ, પછી પેરેગ્રાફમાંથી લઈએ તો અઝાઝ ઇઝ કંપનીઝ ફર્સ્ટ, અઝાઝ ઇઝ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. હવે કોણ હતો? તો કંપનીનો ઇલેક્ટ્રિશિયન હતો, એટલો જે જવાબ છે એ જ તમારા માટે ઇનફ છે. તો હુનો જે જવાબ છે એટલો જ આવશે. બીજું કે હાઉ ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ, જે પેનલ છે તેની સ્થાપના કઈ રીતે કરવામાં આવતી હતી? તો નંબર 2 બીજો જે જવાબ છે તે લખ્યા આપણે. તો ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ, ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉથ થર્લી, જે આપણને પેરેગ્રાફમાં આપેલું છે એ પ્રમાણે સાઉથ થર્લી ડિરેક્શન. ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ, પેરેગ્રાફની અંદર જ્યાં પોસિબલ શબ્દ આપેલો છે ત્યાં સુધી તમારે જે તમારો બીજો સવાલ છે તેનો જે જવાબ છે તે લખવાનો રહેશે. ચાલો આગળ વધીએ. તો જે ત્રીજો સવાલ આપણને આપેલો છે તેના તરફ આપણે સૌ જઈએ. તો મિત્રો, ત્રીજો જે સવાલ છે તે ત્રીજા સવાલની અંદર આપણને આપેલું છે કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કિસ, કે માતાનું જે ચુંબન હોય છે તે માતાના ચુંબનની અંદર કેટલી જે શક્તિ છે તે રહેલી હોય છે? આવો જે સવાલ છે તે તમને પૂછવામાં આવ્યો છે. તો ત્રીજા સવાલનો જે જવાબ છે તે આપણે આ પ્રમાણે લખવાનો રહેશે. તો જો અહીંયા આપેલો છે કેન ક્યોર એવરીથિંગ, તો એ જવાબ છે તો આપણે લખીએ તો ધ મધર્સ કિસ કેન ક્યોર, ધ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. આ પ્રમાણે જે જવાબ છે તે મિત્રો તમારે ત્રીજા સવાલની અંદર લખવાનો રહેશે. ચાલો ચોથો જે સવાલ છે તે ચોથા સવાલની અંદર આપણને આપેલો છે કે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ પેર્સ ઓફ મધર, માતાની જે બધા અવયવો છે તેની અંદર ખાસ વાત શું છે? આવો જે સવાલ છે તો પહેલી જ લીટીમાં આપણને આપેલું છે, પરંતુ આપણે સવાલ પ્રમાણે જવાનું હોય છે. તો ધ પાર્ટ્સ ઓફ મધર શુડ બી મૂવેબલ, શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લે, મૂવેબલ એન્ડ રિપ્લે સે બલ ટુ. આ જે જવાબ છે તે તમારે ચોથા સવાલની અંદર આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો જે તમારો પાંચમો સવાલ છે તે પાંચમો સવાલ મિત્રો આપણે જોઈએ. તો પાંચમા સવાલની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે
વેર ડીડ પ્રેમ ચોપરા વાઇડ રામ સિંહ, આવો જે સવાલ છે તે તમને પાંચમો સવાલ પૂછવામાં આવ્યો છે કે વેર ડીડ પ્રેમ ચોપરા વાઇડ રામ સિંહ. હવે રામસિંહને ક્યાં સ્થળ વિશેનું પૂછવામાં આવ્યું છે, તો પહેલાં તો તમારે યાદ એ રાખવાનું કે જે સવાલ હોય છે તેની અંદરથી સૌથી વધારે લખવાનો પ્રયત્ન કરીએ. નંબર 5, તો સૌથી પહેલાં ડીડવાળો સવાલ છે, તો પહેલાં ફરતા આપણે લઈએ જવાબની અંદર, તો પ્રેમ ચોપરા વાઇડનો થઈ જશે, ડીડવાળું છે એટલે વાય ડેડ, પ્રેમ ચોપરા વાય ડેડ રામ સિંહ, પ્રેમ ચોપરા વાય ડેડ રામ સિંહ. તો સ્થળ પૂછેલું છે અને આપણને આપેલું છે ઝવેરી બ્રધર્સ, આ જે દુકાનનું નામ છે તે આપણને આપેલું છે, એટલો જ જે તમારો જવાબ છે તે તમારે લખવાનો રહેશે. હવે વાય જો આપેલું હોય તો પાછળનું લખવાનું હોય, પરંતુ તેવું આપણને પૂછેલું નથી, એટલે આ સવાલનો જવાબ તમારે આ પ્રમાણે આવશે. નંબર 6, વોઝ પ્રેમ ચોપરા થોટ વાય, શું પ્રેમ ચોપરાની ધરપકડ થઈ હતી, તો 5 પ્રમાણે આપણને સૌને યાદ છે, હા તો યસ, પ્રેમ ચોપરા વોઝ થોટ, પ્રેમ ચોપરા વોઝ થોટ. હવે વાય છે તો એનો જવાબ પણ આમાં સાથે જ લઈ લઈએ, એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070, તો એઝ ધ ઓનર અહીંયાથી શરૂ કરીને તમારે જે લાસ્ટમાં તમને પેરેગ્રાફની અંદર આપેલું છે ધ થીફ, ત્યાં સુધી આ સવાલનો જે જવાબ છે તે તમારે લખવાનો રહેશે. ચાલો 6 થયા, હવે 7મા સવાલની અંદર આપણે સૌ જઈએ અને 7મો સવાલ જે છે તે તમને પૂછવામાં આવ્યો હોય તે 7મો સવાલ જોઈએ. તો 7મા સવાલમાં મિત્રો તમને સૌને પૂછવામાં આવ્યું છે કે હુ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ, અરુણ કૃષ્ણમૂર્તિ કોણ હતા, તો આપણે સૌ જાણીએ છીએ પર્યાવરણ પ્રેમી એક શબ્દ જે હશે તે તો એન્વાયરોમેન્ટાલિસ્ટ એવું લખવાનું છે, પરંતુ ટેકનિકલી લખવા જઈએ તો નંબર 7 અરુણ કૃષ્ણા મૂર થી ઇઝ, અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન એન્વાયરોમેન્ટાલિસ્ટ, આ પ્રમાણે મિત્રો જે તમારો જવાબ છે તે આવશે, પર્યાવરણ પ્રેમી હતા, પર્યાવરણનું કામ કરવા વાળા હતા. 8મું, વિચ ઓરિજિનાઇઝેશન ડીડ હી ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે તેમણે કઈ જે સંસ્થા છે તે શોધેલી, તો એટ ધ એજ ઓફ 17 હી, હવે અહીંયા જ આપેલું છે ફાઉન્ડનું વિટુ લેવાનો છે, ડીડ છે એટલે ફાઉન્ડેડ ધ એન જી ઓ, હી ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરો મેન્ટાલિસ્ટ, એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ, એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ક્લાઉસમાં લખવાનું રહેશે ઈ એફ આઈ, આ પ્રમાણે જે તમારો જવાબ છે તે તમારે આવશે. ચલો આગળ વધીએ, 9મો જે સવાલ છે તે 9મા સવાલની અંદર આપણે સૌ જોઈએ. તો મિત્રો 9મો જે સવાલ તમને પૂછવામાં આવ્યો છે તે 9મો સવાલ તમે સૌ જોશો તો ખ્યાલ આવશે કે વોટ ડઝ ધ વર્ડ પાયર મીન, 9મા સવાલની અંદર આવું પૂછવામાં આવ્યું છે. તો 9મા સવાલનો જવાબ જોઈએ તો સૌથી પહેલા સવાલમાંથી ધ વર્ડ ડઝ વાળો સવાલ છે એટલે પહેલાં તો પાયર અને મીનનું થઈ જશે મીન્સ, ધ વર્ડ પાયર મીન્સ આપેલો હશે પેરેગ્રાફમાં ફાયર, એટલે આનો જવાબ આવશે ધ વર્ડ પાયર મીન્સ ફાયર. ચાલો એટલું જ આવશે. 10મું, વોટ ઇઝ પાયરોટેકનિક, સ્પેલિંગ લીટી આપેલી છે તો એ જ આવશે તમારો જવાબ કે ધ સાયન્સ ઓફ ફાયર વર્થ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરો ટેકનિક્સ. ચાલો એટલે આ જે જવાબ છે તે 10 થયા. હવે બીજો જે મિત્રો પ્રશ્ન તમને સૌને પૂછવામાં આવ્યો છે તે તમે સૌ જોશો તો શોર્ટ નોટ છે, પરંતુ બે શોર્ટ નોટ છે
તે બેમાંથી કોઈ પણ એ જ જે શોર્ટનોટ છે તેનો જવાબ આપણે આપવાનો હોય છે. તો હેલન કેલરવાળી શોર્ટનોટ પણ તમે લખી શકો અને જે પાયરોટેકનિક છે એ શોર્ટનોટ પણ તમારાથી લખાય. તો આપણી પાસે જે શોર્ટનોટ અવેલેબલ છે પાયરોટેકનિકની તે શોર્ટનોટ તમને સૌને બતાવું છું જેનાથી તમે સૌ લખી શકો. તો દસમા ધોરણની જે ફ્લાઇટ છે તેની અંદર આપણને આ શોર્ટનોટ આપેલી છે. પાયરોટેકનિક જે શોર્ટનોટ છે તે અહીંયા છે, તે આપણે એકવાર વાંચી જઈએ જે તમારે સૌએ પેપરની અંદર લખી લેવી. ચાલો તો શોર્ટનોટ જોઈએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. મિત્રો, જે ત્રણ માર્ક્સની આ શોર્ટનોટ છે તે તમે અહીંથી લખી શકો છો. ચાલો હવે આપણા પેપરની અંદર આપણે સૌ આગળ વધીએ. તો ત્રીજો જે પ્રશ્ન છે તે આપણને ટ્રુ ફોલ્સ આપેલો છે. અહીંયા સોલ્વ આપણે કરી નાખીએ. પ્રેમ ચોપરાસ મોટિવ ઇઝ નોબલ. મોટિવ એટલે હેતુ. પ્રેમ ચોપરાનો જે હેતુ છે તે સારો હતો. ખોટી વાત છે. એટલા માટે પહેલા સવાલની અંદર જે જવાબ છે તે તમારે આવશે ફોલ્સ. ચાલો, રામસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. હવે પાંચનું જો તમને યાદ હોય તો તેઓ પૂર્વ સરપંચ હતા, વોઝ આપેલું હોય. એટલે આ બીજા સવાલની અંદર પણ તમારો જવાબ જે છે તે મિત્રો આવશે ફોલ્સ. ચાલો આગળ વધીએ. તો ચાર માર્ક્સના ટ્રુ ફોલ્સ આપણને પૂછવામાં આવતા હોય છે, તમે સૌ જાણતા હશો. ચલો આગળ જોઈએ. મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. છઠ્ઠા પાંચનો સવાલ છે કે મિસ સુલિવાને હેલનની જે આતુરતા હતી તેને સંતોષી. સાચી વાત છે. તો અહીંયા તમારે ત્રીજામાં જવાબ આવશે ટ્રુ. ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. ચોથા પાઠનો સવાલ છે કે જે દેવદૂત છે તે સર્જન વિશે કંઈ જાણવા માગતા ન હતા. પરંતુ ખોટી વાત છે, એટલે અહીંયા તમારે જવાબ આવશે ફોલ્સ. ચલો સેક્શન એ જે છે તે મિત્રો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે આગળ વધીએ અને જે સેક્શન નંબર બી છે તેની અંદર જે ત્રણ સવાલો તમને આપવામાં આવ્યા છે તે સેક્શન બીના જે સવાલો છે તે આપણે સોલ્વ કરીએ. તો હવે પહેલો જે સવાલ છે તે તમને આપવામાં આવ્યો છે કે વેન ડઝ ધ વર્લ્ડ ગેટ એન્ગ્રી. તો જ્યારે શાળામાં હોમવર્ક આપવામાં આવતું ત્યારે તે જે છોકરી છે તેને ગુસ્સો આવતો હતો. તો નંબર એ પહેલો જે સવાલ છે તેનો જવાબ મિત્રો આ પ્રમાણે આપણે સૌએ લખવાનો થશે કે ડઝ વાળો સવાલ છે. તો ધ વર્લ્ડ ગેટનો થઈ જશે ડઝ છે એટલે ગેટ્સ એન્ગ્રી વેન. ધ વર્લ્ડ ગેટ્સ એન્ગ્રી વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. આ તમારો પહેલા સવાલનો જે જવાબ છે તે મિત્રો આ પ્રમાણે આવશે. બીજું ચલો બીજો જે સવાલ છે તો બીજા સવાલની અંદર હાઉ ડઝ ધ વર્લ્ડ એવરી વર્લ્ડ રિએક્ટ. તો એ પેન્સિલની અણી તોડી નાખતી હતી એવો જે જવાબ છે તે તમારે આવશે. તો પહેલા તો ધ વર્લ્ડ, હવે આ સેટ કરવા માટે સીધું જ લેવાનું રહેશે કે ધ વર્લ્ડ બ્રેથ્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. આ પ્રમાણે જે મિત્રો તમારે જવાબ છે તે બીજા સવાલનો આવશે. વોટ ઇઝ ધ એનનિમ ઓફ વર્ડ કિન્ડલેડ. હવે કિન્ડલેડનું ગુજરાતી થાય સળવાવું અને એનનિમ એટલે વિરુદ્ધાર્થી, એનો જવાબ આપણે અહીંયા જ લખી શકીશું. તો કિન્ડલિંગનો જે જવાબ છે તે તમારે લખવાનો રહેશે. સીધું જ તમે જવાબ લખી નાખશો તો પણ ચાલશે. આ જે શબ્દ છે તે તમારો જવાબ છે કે એચ ટીન યુસ્ડ. આ જે સવાલ છે તે મિત્રો તમારો અહીંયા જવાબ આવશે. કારણ કે વિરુદ્ધાર્થી શબ્દ તો એક જ શબ્દની અંદર આપણે તેનો જવાબ આપવાનો હોય છે. ચાલો હવે ત્યાંથી પણ આગળ વધીએ. તો જે સેક્શન બીની અંદર ક્વેશ્ચન નંબર 5 આપેલો છે
તેમાં આપણને પાંચ જે સવાલો છે તે પાંચ સવાલો આપવામાં આવ્યા છે. તો તે પાંચ સવાલો જોઈએ, બહુ જ ઈઝી હોય છે. તો તે પાંચ સવાલોની તરફ આપણે સૌ આગળ વધીએ. તો સૌથી પહેલા જોઈએ નંબર એક, વેર ઇઝ વેળાવદર સિચ્યુએટેડ. વેળાવદર ક્યાં આવેલું છે? તો વેળાવદર તમને છેલ્લી લીટીમાં જવાબ આપેલો છે, પરંતુ સવાલ પ્રમાણે લખવાનું રહેશે. તો વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન, વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. ચલો આગળ વધીએ. તો વોટ ઇઝ વેળાવદર ફેમસ ફોર? વેળાવદર શેના માટે જાણીનું છે? તો તેના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાં જે આવેલું છે તેના માટે. તો વેળાવદર ઇઝ ફેમસ ફોર, વેળાવદર ઇઝ ફેમસ ફોર બ્લેદબદ નેશનલ પાર્ક, અથવા તો બ્લેદબદ જે છે તેના માટે, પરંતુ ત્યાંનું ઉદ્યાન છે એટલે બ્લેદબદ નેશનલ પાર્ક. ચલો આ તમારો થયો બીજા સવાલનો જવાબ. ત્યાર પછી ત્રીજો જે સવાલ છે જે તમને પૂછવામાં આવ્યો છે, ત્રીજો સવાલ આપણને એવો પૂછવામાં આવ્યો છે કે ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ ધ કન્ટ્રીઝ વેર બ્લેદબદ ફાઉન્ડ, કે તે નામ આપણે કહેવાના છે જ્યાં બ્લેદબદ જોવા મળે છે. તો ત્રીજું નામ અહીંયા આપેલા હશે આપણને પાકિસ્તાન. તો સૌથી પહેલા પાકિસ્તાન, અલ્પવિરામ નેપાલ, અને સમધર તો એ નથી લખવાનું, પાકિસ્તાન, નેપાલ એન્ડ ઇન્ડિયા જે છે. તો આ ત્રણ કન્ટ્રી તમારે આવશે, પાકિસ્તાન, નેપાલ એન્ડ ઇન્ડિયા. વેર ઇઝ ધ બ્લેદબદ ફાઉન્ડ ઇન ઇન્ડિયા? તો ભારત દેશમાં આ જે બ્લેદબદ છે તે ક્યાં જોવા મળે છે? તો નંબર ચાર ઇન ઇન્ડિયા, ત્યારબાદ બ્લેદબદ વેર ઇઝ, તો ઇન ઇન્ડિયા બ્લેદબદ ઇઝ ફાઉન્ડ ઇન, આનો જવાબ મિત્રો મહારાષ્ટ્રથી તમારે શરૂ થશે, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ આ બધું જ તમારે લખવાનું રહેશે, અને સૌરાષ્ટ્ર જે લાસ્ટમાં તમને આપેલું છે ત્યાં સુધી તમારે આ સવાલનો જે જવાબ છે તે આવશે. પાંચમો જે સવાલ છે, તો વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ્સ. હવે શરૂઆતમાં જ આપેલું છે તો સીધું જ લખી લેવાનું રહેશે પાંચમા સવાલની અંદર. તો બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટી લોસ. ચાલો હવે આ જે પ્રશ્ન છે તે પણ આપણે કમ્પ્લીટ કર્યો, હવે આગળ વધીએ. તો પછી જે આપણને ચાર્ટ ટાઈપનું આપેલું છે અને તેના જે સવાલો છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા મિત્રો આપણને જે પહેલો સવાલ આપેલો છે તે આપણે જોઈએ. પહેલો સવાલ છે હુ ઇઝ ધ બાયર, ખરીદનાર કોણ છે? તો ખરીદનાર છે નંદિની શાહ. તો જવાબ આ પ્રમાણે આવશે, નંબર એક નંદિની શાહ ઇઝ ધ બાયર. ચલો ત્યાંથી આગળ વધીએ. નંબર બે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર, સ્ટોર છે તેનું નામ શું છે? નામ ઉપર આપણને આપેલું છે કે જલારામ પ્રોવિઝન સ્ટોર, તો જવાબ આ પ્રમાણે આવશે ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ જલારામ પ્રોવિઝન સ્ટોર. ચલો આગળ વધીએ. ત્રીજો જે સવાલ છે, ત્રીજો સવાલ આપણને આપેલો છે વિચ આઇટમ્સ ડીડ ધ બાયર બાય ફ્રોમ ધ સ્ટોર, આ પ્રમાણે આપેલું છે. તો ત્રીજા સવાલની અંદર મિત્રો વિચ આઇટમ્સ એટલે વસ્તુઓ, તો ચાર વસ્તુ છે, પાર્લેજી, કોફી, અમૂલ ઘી, પાવડર. તો ધ બાયર ડીડ છે અને બાય છે એટલા માટે આવશે બોટ, ધ બાયર બોટ પાર
લે જી, ત્યાર પછી ચાર વસ્તુ છે ટ્રોફી, ત્યાર પછી અમોલ ઘી, અને ચોથી વસ્તુ છે પાવડર. ચલો આ ચાર વસ્તુ જે છે તેની ખરીદી ફરી. આગળ વધીએ, ચોથો જે સવાલ છે તે ચોથો સવાલ જોઈએ. તો ચોથા સવાલમાં આપણને આપેલું છે હાઉ મચ ઘી ડીડ ધ બાયર બાય, ઘી કેટલું ખરીદ્યું હતું. તો ચોથું, હવે ઘી અહીંયા આપેલું છે અમૂલ ઘી 1 કિલો, તો ધ બાયર, પરંતુ ડીડ વાળો સવાલ છે તો બોટ 1 kg ઘી. આ જે જવાબ છે તે મિત્રો તમારે આની અંદર આવશે. આગળ, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ, ટોટલ જે બિલ છે તેની એમાઉન્ટ જે છે તે કેટલી થાય છે. આવો સવાલ આપણને પૂછવામાં આવ્યો છે બિલની ટોટલ એમાઉન્ટનો. તો પાંચમા સવાલનો જે જવાબ છે તે તમારે આ પ્રમાણે આવશે કે ધ ટોટલ અમાઉન્ટ ઇઝ 640, 640 રૂપીસ છે. તો રૂપીસ તમારે લખી દેવાનું છે 614 રૂપીસ. ચલો આગળ વધીએ. તો હવે જે ક્વેશ્ચન નંબર 7 છે તે ક્વેશ્ચન નંબર 7ના જે સવાલો છે તે 7ના સવાલો તરફ જઈએ. તો અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે અને આ બાજુ સવાલ આપેલા છે, તો હું તમને સવાલ દેખાડી દઉં છું, તેના ઉપરથી આપણે આન્સર લઈએ. ચાર જે સવાલ છે તે આપણને અહીંયા આપેલા છે. ચલો તો સૌથી પહેલા નંબર 1, ઇન વિચ બેંક ડઝ મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન હિઝ એકાઉન્ટ, તેમને એકાઉન્ટ ક્યાં ખોલવાની ઈચ્છા હતી. તો તમે ઓલાપણે જોશો તો ખ્યાલ આવશે એક્સિસ બેંક આપેલું છે, પરંતુ સવાલ પ્રમાણે આપણે જવાબ લખવાનો હોય છે. તો મિસ્ટર પટેલ ડઝ છે એટલા માટે વોન્ટનું થઈ જશે, વોન્ટ્સ ટુ ઓપન હિઝ એકાઉન્ટ ઇન એક્સિસ બેંક. ચલો આ જવાબ થયો પહેલા સવાલનો. બીજો જે સવાલ છે તે આપેલો છે વોટ ટાઈપ ઓફ એકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન, કેવું ખોલાવવું હતું. તો અહીં આપેલું છે સેવિંગ એકાઉન્ટ. તો બીજા સવાલનો જવાબ આ પ્રમાણે, મિસ્ટર પટેલ વિલ ઓપન, મિસ્ટર પટેલ વિલ ઓપન સેવિંગ એકાઉન્ટ. ચલો આ બીજા સવાલનો જવાબ થયો. ત્રીજો જે સવાલ છે તે હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક, ચેકબુક માટે કેટલું બેલેન્સ. તો 1000 રૂપિયા આપેલું છે. તો 1000 રૂપીઝ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેક બો. ચાલો ચોથો જે સવાલ છે તે જોઈએ. ચોથા સવાલમાં પેલો હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇનિશિયલી, શરૂઆતમાં કેટલા રૂપિયા ભરવાના છે. 500 રૂપિયા પેરેગ્રાફમાં આપેલો છે. તો સવાલ પ્રમાણે જઈએ તો મિસ્ટર પટેલ શુડ ડિપોઝિટ 500 રૂપીઝ, અને જે આપેલો છે શબ્દ ઇનિશિયલી. આ પ્રમાણે જે છે આ ચાર સવાલના જવાબ મિત્રો તમારે આવશે. ચલો હવે સેક્શન સી જે છે તે આપણને ગ્રામેટિકલ પોર્શન આપેલો છે, જેનો સોલ્યુશન આપણે પેપરને પેપરની અંદર કરી નાખીએ, જેનાથી તમને વધારે ઇઝી પડશે અને ખ્યાલ પણ આવશે. ચલો ગ્રામેટિકલ પોર્શન આપેલો છે સેક્શન સી જોઈએ. તો નિતેશ નિલેશ વર્થ ઇન ધ સ્કૂલ, સાદા વર્તમાન કાળનું વાક્ય આપેલું છે. એટલે મિત્રો આ જે સવાલ છે તેમાં જવાબ તમારે આવશે ડિસ્ક્રાઇબ ઇન એક્શન. ચલો ગુડ મોર્નિંગ રાજેશ, હવે ગુડ મોર્નિંગ એટલે આમાં જવાબ તમારે શુભેચ્છા દર્શક વાક્ય છે એટલે એક્સપ્રેસ ઇન નાઇસ્ટીઝ. જીતના હુ ઇઝ માય ફ્રેન્ડ, માણસની વાત છે, આમાં જવાબ આવશે ડિસ્ક્રાઇબ ઇન પર્સન. ચલો આ પ્રમાણે તમારે જવાબ આવશે. આગળ વધીએ, વેન વિલ યુ રિટર્ન માય પેન ડ્રાઈવ, પોસિબિલિટી એટલે મે વાળો જે જવાબ હોય તે શોધીએ. તો આઈ મે રાઇટ સમ પ્રોગ્રામ ઇન ઇટ, નહીં આવે ડી આવશે, આઈ મે રિટર્ન ઇટ ટુડે ઓર ટુમોરો. પહેલા વાક્યમાં જવાબ તમારો આવશે ડી. આગળ વધીએ, હિયર ઇઝ ઇટ યોર ન્યુ સ્ટડી ટેબલ, અને કમ્પેરિંગ
ડિગ્રીનું જે વાક્ય હોય તે શોધવાનું રહેશે. તો ઇટ ઇઝ નોટ એઝ બિગ એઝ ધ ઓલ્ડ વન, જવાબ આવશે એ. ચલો પછી, આઈ સ્કોર 99 માર્ક્સ ઇન મેથ્સ, નાઇસ ટીસ. તો ઉપવાર વાક્ય શોધીએ, જવાબ આવશે બી. આગળ વધીએ, દસમો જે પ્રશ્ન છે તે જોઈએ. તો રિમૂવ ધ બે ફ્લાવર ઓફ ધ મોબાઈલ એન્ડ પ્રોસેસ છે, તો તમારે જવાબ આવશે ટેપ આઉટ ધ બેટરી, સી. માઉન્ટ આબુ પ્લેસની વાત છે તો સી આવશે, ઇઝ ધ હિલ સ્ટેશન વિચ ઇઝ ફેમસ ફોર દેલવારા ટેમ્પલ્સ, વર્ણન છે. ઇન ધ ક્લાસ ઇન્ક્વાયરી ઇઝ નેચર, એટલે પ્રશ્નાર્થ, તો પ્રશ્નાર્થ બનાવવા માટે એ. હાઉ મેની ફોલ્સ આર ધેર ઇન ધ ક્લાસ, અગિયારમો જે પ્રશ્ન છે તે. ઇન મેની કન્ટ્રીઝ, પાંચમા પાઠનો પેરેગ્રાફ છે, ફાયર વર્ક્સ આર નોટ અલો ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, એટલે પહેલામાં ઇન્ડિવિડ્યુઅલ્સ જે છે તે આવશે. ઓનલી કોમ્યુનિટી, એટલે કોમ્યુનિટી જે છે તે અહીંયા આવશે, અને એક્સપર્ટ છે તે અહીંયા જવાબ આવશે. એટલે પહેલી ફાલી જગ્યામાં ઇન્ડિવિડ્યુઅલ્સ, બીજી ફાલી જગ્યામાં કોમ્યુનિટી, ત્રીજી ફાલી જગ્યામાં એક્સપર્ટ્સ. આ પ્રમાણે જે છે તે આ પ્રશ્નના જવાબો તમારે આવશે. ચલો આગળ વધીએ. તો આગળ જે નિયરેસ્ટ મિનિંગ છે તેનો પ્રશ્ન આપણને આપેલો છે તે પણ આપણે સૌ જોઈ લઈએ. સ્લિમ, સ્લિમ એટલે પાતળું, તો જવાબ આવશે થીન. એનિમી એટલે દુશ્મન, જવાબ આવશે ફોય. સ્નીક એટલે થોડું ચીટર ટાઈપનો, જવાબ આવશે ચીટર. ચાલો, ડેરી કિનારે સ્પીચ આપેલી છે, મિહિર વોન્ટેડ ટુ નો ઇફ આઈ, માટે મિહિર પ્રમાણે ફેરફાર, પહેલી ફાલી જગ્યામાં હી. પછી જય રિપ્લાઈડ ધેટ, વિનય ઇઝ નો થઈ જાય વોઝ, બીજી ફાલી જગ્યામાં વોઝ. ચલો, ઇન્ટ્રોડ્યુસિંગ અહીંયા પોતાનો પરિચય આપે છે એટલે આવશે હિમ સેલ્ફ, ત્રીજામાં હિમ સેલ્ફ. આગળ વધીએ, જય સેડ ધેટ હી, હવે વિલ આપ્યું છે, વિલ નું થઈ જશે વુડ, એટલે ચોથામાં તમારે આવશે વુડ. ચલો આગળ વધીએ, જે કન્જક્શન્સ થી જોડવાની જે વાત છે તે પ્રશ્ન છે, તો તે જોઈએ. આપણે સૌથી પહેલા કન્જક્શન જે પહેલું આપેલું છે, આઈધર ઓર વાળો જવાબ આવે છે, પરંતુ બનશે આ પ્રમાણે મિત્રો, બે નામ સેમ આપેલા છે એટલે આ પ્રમાણે જવાબ આવશે આઈધર નચ ઓર નંદિની વિલ સ્ટેન્ડ ફર્સ્ટ, આ પ્રમાણે જવાબ આવશે પહેલાનો. બીજું જોઈએ, હી ઇઝ પુઅર અને ઓનેસ્ટ, વિરોધાભાસ છે તો બટ આવશે, આ પ્રમાણે આવશે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. ચલો ત્રીજો સવાલ, ફાજલ વિલ નોટ અટેન્ડ ધ ક્લાસ, શી ઇઝ ઇલ, કારણ આપેલું છે, બીમાર છે એટલા માટે અટેન્ડ નહીં કરે, તો આ જવાબ આ પ્રમાણે આવશે કે ફાજલ વિલ નોટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ શી ઇઝ ઇલ. ચલો આ ત્રણ પ્રશ્નો થયા. હવે આગળ પંદરમો જે પ્રશ્ન છે તે આપણે સૌ જોઈએ. પંદરમા પ્રશ્નની અંદર તો ધ ગુડ લોર્ડ વોઝ, હવે આ જે છે તે આ સવાલ તમને આપેલો છે ચોથા પાઠનો, વન્ડરફુલ ક્રિએશનનો. તો એ આ વન્ડરફુલ ક્રિએશનવાળા પાઠમાં પહેલી ખાલી જગ્યામાં તમારે આવશે એક્સ્ટ્રીમલી. હી વોઝ ઇન્ટુ હિઝ, છઠ્ઠો એટલે સેથ, અને ત્રીજામાં આવશે વેન. આ ત્રણ માર્ક આ પ્રમાણે આવશે. સોળમો જે પ્રશ્ન છે, ડુ એઝ ડાયરેક્ટેડ, તે ડુ એઝ ડાયરેક્ટેડ સોલ્વ કરીએ આપણે. તો સૌથી પહેલાં જે સવાલ છે તે પ્રમાણે જઈએ, મોહન ઓપન્ડ એટલે સાદો ભૂતકાળ આપેલો છે, અને ધ ડોર વોઝ ઓપન એટલે આપણને પેસિવમાં ફેરવવાનું કીધેલું છે, તો જવાબ લખીએ આપણે. તો બિગિન લાઈક ધીસ, તો ધ ડોર વોઝ ઓપન્ડ બાય કરતા છે મોહિત. ચાલો, હવે માઇનોર જે ભૂલ છે તે આપેલી છે, અહીંયા મોહિત આવશે તમારો જવાબ. ભૂલ શું આપેલી છે, અહીંયા પૂર્ણ વિરામ હોવું જોઈએ, બરાબર છે. ચલો તો આગળ વધીએ. તો તેની અંદર બીજી જે વાત છે તે આપણને એ પ્રમાણે આપેલી છે, વિરાટી ગેવ હિમ ધ કીઝ, આમાં ત્વર્મ બને ધ કીઝ, તો આ પ્રમાણે આવે કે ધ કીઝ બહુવચન છે એટલા માટે વર ગેવનો વિથરી થઈ ગીવન, હિમ અન્ય શબ્દ છે તો ટુ હિમ, ધ કીઝ વર ગીવન ટુ હિમ બાય કરતા છે વિરાટી. મોહન ટુ ધ કીઝ,
તો આમાં પહેલા ધ ઇઝ બહુવચન છે એટલા માટે વર, ટોથનો વી થ્રી ટેટવાન બાય ફરતા મોહન. હી કેપ ધેમ ઓન ધ ટેબલ, આમાં પરમાં ધેમ છે તો ધેમનું થઈ જાય ધેય સાથે વર, કેપ્ટનો વી થ્રી પણ કેપ્ટ બાય હી નો હિમ ઓન ધ ટેબલ. એટલે આ પ્રમાણે જે મિત્રો આ એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ તમને આપેલો છે તેનો જવાબ આવશે. ચલો બીજો જે પેરેગ્રાફ છે તે બીજો પેરેગ્રાફ જોઈએ તો બહુ ઇઝી આપેલું છે, નવમા ધોરણનું લેવલ હોય તેવું. આઈ એમ અ ટીચર, આઈ ટીચ માય, આઈ નો હી છે તો એ પ્રમાણે જવાનું છે. ચલો તો સૌથી પહેલાં હી ઇઝ અ ટીચર, હવે આઈ છે તો આઈ નો આપણે કરશું હી, આઈ સાથે મૂળરૂપ, હી સાથે એસ કે એસ વાળું રૂપ એટલે ટીચીસ, માયનો થઈ જાય હીઝ સ્ટુડન્ટ્સ વિથ લવ ધેય. તો મિત્રો હવે ધ્યેય છે, ધ્યેયનો કંઈ નહીં થાય એટલે ધ્યેય નેવર લીવ માયનો થઈ જાય હીઝ ક્લાસ અને ધ્યેય રિસ્પેક્ટ મી આપેલું છે તો મીનું થઈ જાય હિમ અ લોટ. આ પ્રમાણે જે તમારો જવાબ છે તે આવશે 17મો પ્રશ્ન WH ક્વેશ્ચન્સ, તેમાં સોલ્વ થઈ જશે. પિંકી ઇઝ અ પેઇન્ટર, તો પિંકી ઇઝ અ પેઇન્ટર તો શું છે, જવાબ આવશે ડી. અ સમર વેકેશન લાસ્ટ ઇઝ ફોર 35 ડેઝ, સમય વાળો આપેલો છે એસ કે એસ વાળો રૂપ, જવાબ આવશે એ. કમલ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે, એવરી સન્ડે હવે એટલે સાદા વર્તમાન કાળનો ઓળખનો શબ્દ છે મિત્રો, એટલે હાઉ ઓફન વાળો જવાબ આવશે, જવાબ આવશે એ. ચાલો આગળ વધીએ. હવે લાસ્ટ જે સેક્શન તમને આપેલો છે સેક્શન ઈ નિબંધ, તો મિત્રો આ નિબંધ જે છે તે તો તમે ક્યાંય પણ જગ્યાએથી જોઈને લખી શકશો. ક્વેશ્ચન નંબર 19 જે છે તે ક્વેશ્ચન નંબર 19ની અંદર રિપોર્ટ જે છે તે તમારા સૌ માટે ઇઝી બનશે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નો જે રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે, તે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નો જે રિપોર્ટ છે તે આપણે જોઈએ. તો અહીંયા આપણને સૌને આપેલો છે તે તમે જોઈ શકો છો, આપણે એકવાર વાંચી પણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ચલો તો સૌથી પહેલાં તો જમણી બાજુ આપણે જે તારીખ અને વર્ષ હોય છે તે કંઈ પણ લખી શકીએ અને જૂનાગઢ છે તો જૂનાગઢ પણ લખી શકીએ. ચલો વાંચીએ તો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June એવરી યર. ઇટ વોઝ એનાઉન્સ્ડ બાય યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ઇન 1972 ટુ સેલિબ્રેટ ધીસ ડે એઝ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ SMT RJ પનેરિયા ગર્લ્સ હાઈ સ્કૂલ જુનાગઢ. વી ઓલ્સો સેલિબ્રેટ ધીસ ડે વિથ ગ્રેટ એન્થ્યુઝિયાઝમ. અ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ વોઝ ઓર્ગેનાઇઝ એટ અવર સ્કૂલ ઓન ધ માર્ક ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ઇકો ક્લબ NCC wing and NCC unit planted saplings on the occasion. All the students of ઇકો ક્લબ. ચાલો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો કે આખો જે તમને આપેલું છે એ તમે લખશો એટલે તમારું જે આ રિપોર્ટ રાઇટિંગ છે તે પણ કમ્પ્લીટ થઈ જશે. અને છેલ્લો જે પ્રશ્ન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, હવે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે તે આપણે આપણી ચેનલની અંદર એકવાર સોલ્વ કરાવેલું છે એટલે આ પિક્ચર ડિસ્ક્રિપ્શનની જે લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે, તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને સોલ્વ કરાવેલું મળશે. મિત્રો આજે તમારા માટે મહત્વપૂર્ણ પાયો મજબૂત કરવા માટેનું જે પેપર હતું ડાયગ્નોસિસ ટેસ્ટ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. તમારા જે મિત્રો હોય તેની સાથે પણ તમે આ પેપર શેર કરો જેથી તેઓ પણ પૂરા માર્ક્સ મેળવી શકે. તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકો છો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ આપતા રહેશો એવી અમને આશા છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.